विद्यार्थी मित्रों, आजना वीडियो में हूँ आरिफ शेख आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज धोरण 10 गणित प्रकरण नंबर 14 आंकड़ाशास्त्र में वीडियो नंबर भाग 6 में आपणे मध्यस्थ में खूटती आवृत्ति वाळो दाखलो गणीशुं। मित्रों, आना अगाउ मैं भाग 1-5 जेमां मध्यक मध्यक में खूटती आवृत्ति, बहुलक और बहुलक में खूटती आवृत्ति तेमज मध्यस्थ शोधवाना दाखला गणाव्या छे, तमने समझाव्या छे। तो तमारे वीडियो जोईता होय तो लिंक जे छे मैं डिस्क्रिप्शन बॉक्स में मुकेल छे। तो विद्यार्थी मित्रों, आजनो वीडियो आपणे शुरू करिए। जो नीचे आपेल आवृत्ति वितरणनो मध्यस्थ 28.5 छे, जो कुल आवृत्ति 60 होय तो एक्स अने वायना मूल्यों शोधो। मित्रों, अहीं आपणने एक आवृत्ति वितरण आपणने आपेलुं छे जेमां वर्ग आपणने आप्या छे अने आवृत्ति आपणने आपेली छे अने एमां आपणे जोई शकीए छे कि बे आवृत्ति जे छे मिसिंग छे, બે આવૃત્તિ ખૂટે છે એ તમે જુઓ। એક એક્સ છે અને બીજો વાય છે। ઘણી વખત મિત્રો આપણને અહીંયા F1 અને F2 પણ આપણને આપે છે, અથવા ઘણી વખત આપણને A અને B પણ આપણને આપે છે, અમુક વખત આપણને બંને જગ્યાએ ડેશ કરીને પણ આપણને આપે છે। તો એ જે છે ડેશ આપણને આપ્યું હોય તો આપણે ધારી શકીએ છીએ A અને B કે પછી X અને Y આપણે લઈ શકીએ છીએ। તો અહીંયા આપણને આ X અને Y જે મિસિંગ છે, જેની કિંમત ખૂટે છે, એ આપણે શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્ગ જે છે આડા આપણને આપેલા છે, સૌથી પહેલાં હું શું કરીશ, આ વર્ગને આ રીતે હું ઊભા કોલમમાં લખી દઈશ, સ્તંભમાં લખી દઈશ, ત્યારબાદ આવૃત્તિ જે છે હું એને પણ જાડી આપણને આપી છે તેને પણ ઊભા લખી દઈશ। આપણે જાણીએ છીએ આવૃત્તિ એટલે શું, FI કહેવાય, ફ્રિકવન્સી કહેવાય। હવે સૌથી પહેલાં હું શું કરીશ, આજે આવૃત્તિ જે છે એ આવૃત્તિનો હું સરવાળો કરી દઉં, તો એને સિગ્મા FI કહીશું, એને આપણે N પણ કહીશું। તો તમે આનો સરવાળો કરશો, 5 x 20 15 y 5 શું મળશે આપણને, 45 x y 5 આપણને મળશે। ત્યારબાદ આપણે ત્રીજું કોલમ પાડીશું, તેમાં લખીશું સંચય આવૃત્તિ CF। તો મારે આ જે વર્ગ આપણને આપેલા છે એ વર્ગની સંચય આવૃત્તિ શોધવાની છે। તો હું શું કરીશ, સૌથી પહેલો જે વર્ગ જે છે એની આવૃત્તિ જે છે એ જ એની સંચય આવૃત્તિ થશે, એટલે કે આ 5 છે અહીંયા હું 5 લખી દઉં। ત્યારબાદ આ બીજો વર્ગ છે એની સંચય આવૃત્તિ મારે શોધવી હોય, શું કરીશું, પહેલા વર્ગની સંચય આવૃત્તિ અને બીજાના વર્ગની આવૃત્તિ હું સરવાળો કરીશ, એટલે કે 5 અને એક્સનો હું સરવાળો કરીશ, તો શું મળશે મને, 5 x મળશે, એ જે છે બીજા વર્ગની સંચય આવૃત્તિ થશે। હવે ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ શોધવી હોય તો બીજા વર્ગની સંચય આવૃત્તિ અને ત્રીજા વર્ગની આવૃત્તિનો સરવાળો કરીશ, એટલે કે 5 x અને 20નો સરવાળો કરવાનો છે। તો 5 અને 20 25 થાય, એક્સ છે એટલે 25 x એટલે ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ મળશે। તેવી જ રીતે આ 25 x અને 15નો સરવાળો કરીશું તો 40 x જે ચોથા વર્ગની સંચય આવૃત્તિ થશે। ત્યારબાદ 40 x અને y શું મળશે મને, 40 x y એ જે છે પાંચમા વર્ગની સંચય આવૃત્તિ થશે। ત્યારબાદ છેલ્લો વર્ગ છે એની સંચય આવૃત્તિ શોધવી હોય તો 40 x y અને 5 કરીશું, શું મળશે આપણને, 45 x y આપણને મળશે। અહીંયા તમે જોઈ શકો છો જે છેલ્લો વર્ગ જે છે એની સંચય આવૃત્તિ અને આ કુલ આવૃત્તિ જે છે બંને કેવી મળે છે, આપણને સમાન મળે છે। મિત્રો, અહીંયા બંનેનો જવાબ સમાન આવે તેનો મતલબ એવો થાય, આપણે સમજી લેવાનું કે આપણો જે કોષ્ટક જે છે એમાં કોઈ ભૂલ છે નહીં, આપણું કોષ્ટક જે છે સાચું છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો અહીં કુલ આવૃત્તિ 60 છે, એ સંખ્યામાં આપણને આપ્યું છે કુલ આવૃત્તિ જે છે 60 છે, એટલા માટે હું લખીશ n = 60। હવે હું n/2 શોધી કાઢીશ, n/2, એનની કિંમત 60 છે, 60/2 એટલા મળશે મને 30 થશે। હવે અહીંયા તમે જુઓ એનની કિંમત અહીંયા આપણને મળે છે 45 x y, તો અહીંયા જ્યાં એન છે હું ત્યાં મૂકી દઉં, 45 x y = 60। તો 45 જે છે ડાબી સાઈડ જમણી સાઈડ આવશે તો માઇનસ થઈ જશે, નિશાની બદલાશે એની, તો શું મળશે મને, x y = 60 - 45, અને 60માંથી 45 જાય તો શું મળશે આપણને, 15 મળશે, જેને આપણે સમીકરણ નંબર 1 કહીશું। મિત્રો, અહીંયા સંખ્યામાં તમે જુઓ જે આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે એનો મધ્યસ્થ જે છે અહીંયા આપણને આપેલો છે 28.5, પહેલાંથી આપણને મધ્યસ્થ આપણને આપેલો જ છે, હું લખું અહીં કાઢ્યું મધ્યસ્થ = 28.5। જ્યારે મધ્યસ્થ આપણને આપેલો હોય તો એ મધ્યસ્થ જે છે કયા વર્ગમાં આવશે, એટલે કે 28.5 કયા વર્ગમાં આવે છે, અહીંયા તમે જુઓ 28.5 જે છે એ 20-30 વર્ગમાં આવી જાય છે, એટલા માટે આ 20-30 જે છે એ શું થશે, આપણો મધ્યસ્થ વર્ગ થશે। તો મધ્યસ્થ વર્ગ આપણને મળી ગયો 20-30, તો આ 20 જે છે
શું થશે એની અધ સીમા થશે, લખીશું આપણે એલ બરાબર 20, અને આ 20 જે છે એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે, જેને શું કહીશું આપણે એફ કહેવાય, એટલે એફની કિંમત મને મળશે 20 મળશે. અને આ 5 વત્તા એક શું છે, મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, એને આપણે સીએફ કહીશું. એટલે સીએફ આપણે શોધવા હોય એટલે મધ્યસ્થ વર્ગની આગળનો વર્ગ 10 થી 20 છે, એની સંચય આવૃત્તિ 5 વત્તા x છે, શું મળશે મને સીએફ બરાબર 5 વત્તા x મને મળશે. ત્યારબાદ વર્ગ લંબાઈ આપણે શોધવાની છે, તો કોઈપણ વર્ગની ઉર્ધ્વ સીમામાંથી અધ સીમા બાદ કરીશું આપણે તો આપણે એની વર્ગ લંબાઈ મળશે. આ વર્ગની વાત કરીએ આપણે તો એની ઉર્ધ્વ સીમા 10 છે, અધ સીમા 0 છે, 10માંથી 0 જાય તો શું મળશે મને 10 મળશે, એટલે એસની કિંમત મને 10 મળશે. હવે આપણે મધ્યસ્થ શોધવાનું સૂત્ર મૂકીશું, એમ બરાબર એલ પ્લસ એન ભાગ્યા 2 માઇનસ સીએફ ભાગાકારમાં એફ ગુણાકારમાં એચ. અને આ સૂત્રની અંદર મધ્યસ્થ એમ, એમની કિંમત તમે જુઓ આપણને આપેલી છે 28.5 સંખ્યામાં આપણને આપેલી છે, તો હું મૂકી દઈશ એલની કિંમત 20 મૂકું, એન ભાગ્યા 2 જુઓ 30 આપણને આપેલા છે, સીએફની કિંમત 5 વત્તા x છે, એફ એફની કિંમત 20 છે અને એચની કિંમત 10 છે. તો આ રીતે હું સૂત્રમાં કિંમતો મૂકી દઈશ. ત્યારબાદ હું એનું સાદુરૂપ આપીશ, ત્યાં તમે જુઓ આ 20 છે, 20ની આપણે સાઈડ ચેન્જ કરીશું, જમણી સાઈડ છે, ડાબી સાઈડ આવશે તો એ માઇનસ થઈ જશે, એટલે કે 28.5 માઇનસ 20 થશે. ત્યારબાદ અહીંયા તમે જુઓ આ કૌંસની આગળ માઇનસ છે, તો માઇનસ અંદર જશે તો નિશાની બંનેની બદલાશે, એટલે કે માઇનસ 5 અને માઇનસ x થશે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અંશમાં 10 છે અને છેદમાં 20 છે, તો શું થશે 10 × 20 થશે, બરાબર, અંશમાં 10 આ છેદમાં 20, એટલે 10 × 20 લાયતા અહીંયા આપણને 2 મળશે. હવે 28.5 માઇનસ 20 કેટલા થશે, 8.5 થશે. અહીંયા તમે જુઓ 30 માઇનસ 5 છે, 30માંથી 5 જાય તો આપણને 25 મળશે, એટલે લખું એ ગાડ્યું 8.5 બરાબર 25 માઇનસ x ભાગાકારમાં 2. હવે આ 2 જે છે છેદમાં છે, અહીંયા ઉપર અંશમાં આવી જશે એટલે કે ભાગાકારમાં છે, તો અહીંયા ગુણાકારમાં આવી જશે, શું મળશે મને 8.5 ગુણ્યા 2 બરાબર 25 માઇનસ x. હવે 8.5 ગુણ્યા 2 કરીશું, કેટલા મળશે આપણને 17.0 મળશે, એટલે કે 17 બરાબર 25 માઇનસ x. હવે એક્સની કિંમત શોધવી છે, તો આ એક્સ જે છે એ જમણી સાઈડ છે, ડાબી સાઈડ આવશે તો માઇનસના પ્લસ થઈ જશે, 17 ડાબી સાઈડ છે, જમણી સાઈડ જશે તો પ્લસના માઇનસ થઈ જશે, શું મળશે મને એક્સ બરાબર 25 માઇનસ 17, અને 25માંથી 17 જાય તો મને 8 મળશે, તો આ રીતે મને એક્સની કિંમત મળશે. હવે આ એક્સની જે કિંમત મળી એ હું સમીકરણ 1માં મૂકી દઉં, એટલે એક્સ બરાબર 8 સમીકરણ 1માં મૂકતા, એટલે સમીકરણ 1ની અંદર જ્યાં એક્સ છે ત્યાં હું 8 મૂકી દઉં, શું મળશે મને 8 વત્તા y બરાબર 15, અને મારે વાયની કિંમત શોધવાની છે, એટલે 8ની સાઈડ ચેન્જ કરીશ, ડાબી સાઈડ છે, જમણી સાઈડ જશે તો એ માઇનસ થઈ જશે, શું મળશે મને વાય બરાબર 15 માઇનસ 8, અને 15માંથી 8 જાય તો 7 મળશે, તો આ રીતે આપણને વાયની કિંમત મળશે. તો આ રીતે અહીંયા જે આપણને એક આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે જેમાં એક્સની કિંમત 8 અને વાયની કિંમત 7 થશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી એને શેર કરજો, અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ ચેનલ તમે સબસ્ક્રાઇબ પણ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.